નમસ્કાર અને સુપ્રભાત સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીએ વરસાદની તો ગુજરાતમાં ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમથી સારો વરસાદ થઈ રહ્યો છે. આજે જામનગર દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 22મી અને 23મી ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 23મી ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે. 25મી ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. ગુરુવારે ગુજરાતના 157 તાલુકાની અંદર વરસાદ થયો છે. પાટણ શહેરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારીના ખેર ગામમાં 3 ઇંચથી વધુ વરસાદ છે. તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 88% જેટલો વરસાદ વરસ્યો છે. તો ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની આવક વધતા 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 2030 ક્યુસેક પાણીની આવક છે. તો ડેમમાંથી 2030 ક્યુસેક પાણીની જ આવક પણ છે. નીચાણવાળા 17 ગામોને અહીં એલર્ટ કરવામાં આવ્યા છે. નાની રાજસ્થળી, લાપડિયા, લાખાવડ, માયગારને એલર્ટ કરાયા છે. તો ભેગાળી, દાતરડ, પિંગળી, ટીમાણા અને સેવળિયાને પણ એલર્ટ કરાયા છે. માખણિયા, તળાજા, લીલી વાવ, તરસરાને પણ સાવચેત કરવામાં આવ્યા છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા નવનીત આપણી સાથે ફોન લાઇનથી જોડાયા છે. જી નવનીત, વરસાદની ભાવનગર જિલ્લાની અંદર શું સ્થિતિ છે અને નીચાણવાળા કયા કયા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે? હા, ચોક્કસ જણાવી દઉં કે ભાવનગરની અંદર આમ કહીએ તો જિલ્લાનો જે 100% વરસાદ છે વરસી ચૂક્યો છે. અને જે ભાવનગર જિલ્લાના અનેક ડેમો છે છલક સપાટે પહોંચી ચૂક્યા છે, જેમાં માલણ ડેમ અને શેત્રુંજી ડેમ છે એ છલકાઈ ચૂક્યા છે. જેને શેત્રુંજી ડેમની વાત કરીએ તો ગઈકાલે મોડી રાત્રિના શેત્રુંજી ડેમની અંદર પુષ્કળ આવક થતા અત્યારે હાલ જે 2030 ક્યુસેકની આવક થઈ રહી છે તેને પગલે ડેમના જે 20 દરવાજા છે 1.1 ઇંચ સુધી ખોલી દેવાયા છે. અને એના કારણે થઈને 2030 ક્યુસેકની જ આવક પણ શરૂ થઈ ગઈ છે. અને જેને લઈને અત્યારે જે નીચાણવાળા વિસ્તારના જે 17 ગામો છે એ 17 ગામોને એલર્ટ કરી દેવાયા છે. અને કોઈ પણ જાતના લોકોને ત્યાં નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં અવર જવર કરવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જી જી નવનીત, જો હજુ પણ વધારે વરસાદ થશે તો શું સ્થિતિ થઈ શકે છે અને કયા કયા ગામોને કયા કયા વિસ્તારોને વધારે અસર થઈ શકે છે? ખાસ કરીને વાત કરીએ તો જે શેત્રુંજી ડેમ છે એની અંદર 59 દરવાજા છે રાખવામાં આવેલા છે. અને જે રીતે આવક થઈ રહી છે તેને પગલે હાલ તો 20 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. તેમજ જે નદી કાંઠા વિસ્તારના જે ગામો છે જેમાં ખાસ કરીને રાજસ્થાન, લાપડિયા, લાખાવાડ, માયધર અને બેટા જે ગામો છે એ નજીકના વિસ્તારોમાં આવેલા છે એને સંપૂર્ણ સાવચેત કરી દેવામાં આવ્યા છે. તેમજ ભેગાળી, દાતરડ, પિંગળી, ટીમાણા અને સેવળિયા જે સહિતના જે ગામો કાંઠા વિસ્તારના ગામો છે એને સાવચેત રહેવા માટે સૂચના આપી છે. તેમજ જે પાલીતાણા તાલુકાનો જે નજીકના વિસ્તારો છે એમાં ખાસ કરીને જે તળાજા તાલુકો છે એના ગોરખી, લીલીવાવ, તરસરા અને સતનપુર બંદર જેવા વિસ્તારો છે એની અંદર ખાસ તકલીફ થતી હોય, કારણ કે છેલ્લે જે દરિયાકાંઠાના ગામો છે ત્યાં પાણીનો ભરાવો થતો હોય છે. અને સામેથી ભરતીના કારણે થઈને પણ ઘણા એ સતનપુર વિસ્તારના જે ગામો છે એને નુકસાન થવાની સંભાવના રહેતી હોય છે. એટલે એ ગામના લોકોને પણ સાવચેત રહેવા હાલ તો સૂચના આપી દેવામાં આવી છે. અને જો વધારે વરસાદ થાય તો આ જે ગામો છે એની અંદર નુકસાનની ભીતિ લઈને આવેલ એનડીઆરએફની ટીમ છે એ ભાવનગરમાં મોજૂદ છે. કોઈ પણ જાતની તકેદારી પગલાં લેવા માટે સક્ષમ અત્યારે અધિકારી તંત્ર છે એ પણ સાવચેત કરી દેવામાં આવ્યું છે. જી આભાર, આભાર નવનીત સમગ્ર જાણકારી આપવા માટે. તો એનડીઆરએફની ટીમ પણ ભાવનગર જિલ્લામાં પહોંચી છે, આ સાથે સાથે અધિકારીઓ પણ સતર્ક બની ગયા છે. તો આ તરફ સાબરકાંઠા જિલ્લાની અંદર પણ વરસાદી માહોલ યથાવત છે. 24 કલાકમાં તલોદની અંદર 4.25 ઇંચ વરસાદ પડ્યો છે. તલોદમાં વહેલી સવારે 2 કલાકની અંદર 3 ઇંચ વરસાદ થયો. ઈડર અને વિજયનગરની અંદર પણ 1 ઇંચ વરસાદ થયો છે. સાર્વત્રિક વરસાદથી કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે. તો સાબરકાંઠા જિલ્લાની અંદર પણ વરસાદી માહોલ યથાવત છે. સારો વરસાદ અહીં પણ થઈ રહ્યો છે. 24 કલાકની અંદર અહીં તલોદમાં 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો વહેલી સવારે 2 કલાકની અંદર તલોદમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. ઈડર અને વિજયનગરની અંદર પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
તો અહીં સાર્વત્રિક વરસાદને કારણે કેટલી જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા શૈલેષ ફોન લાઈનથી જોડાયા છે. જી શૈલેષ, સાબરકાંઠા જિલ્લાની અંદર વરસાદની શું સ્થિતિ છે, ક્યાં કેટલો વરસાદ થઈ રહ્યો છે? વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં લગભગ સર્વત્ર વરસાદ નોંધાયો છે. તેમાં તલોદ તાલુકામાં લગભગ રાત્રે 12 થી 2 માં પ્રથમ 2 કલાકમાં 1 ઇંચ હતો, ત્યારબાદ બાકીના જે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આમ લગભગ 4 કલાકમાં 4.25 ઇંચ વરસાદ ખાબકતા જે તલોદના નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા. તો જે તલોદના સુવિધ વિસ્તાર છે ત્યાં તાજ રેસિડેન્સી છે ત્યાં પણ પાણી ભરાયા હતા. તો બીજી તરફ જે પ્રજાપતિ પણ પાણી ભરાયા હતા. આમ પાણી ભરવાને લઈને જે જાણકારી જે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે પાણીના નિકાલ માટેની પણ કાર્યવાહી હાથ ધરી હતી. જી જી, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. સાબરકાંઠામાં ખેડ બ્રહ્માની હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી 2 કાંઠે વહી રહી છે. કોઝવે ઉપરથી પણ પાણી ફરી વળ્યા છે. તો સાબરકાંઠાની ખેડ બ્રહ્માની આ હરણાવ નદી છે. હરણાવ નદી અત્યારે 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે. ઉપરવાસમાં જે રીતે વરસાદ થયો છે, ભારે વરસાદને કારણે આ નદી પણ 2 કાંઠે વહી રહી છે, ત્યારે અહીં આવેલા કોઝવે ઉપર થઈને પણ પાણી જઈ રહ્યા છે. તો નર્મદા જિલ્લામાં 7-12 નો નાના ચોપડવાવ ડેમ છલકાયો છે. ડેમમાંથી 150 ક્યુસેક પાણીની જાવક છે. આ ડેમ 5 સેન્ટીમીટર ઓવરફ્લો થયો. ડેમનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ડેમમાં સતત પાણીની આવક ચાલુ છે. Z24 કલાક પર વરસાદના તમામ સમાચારો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. આજે નજારો જે છે તે 7-12 ના નાના ચોપડવાવ ડેમનો છે. આ ડેમ છલકાયો છે. ડેમમાંથી 150 ક્યુસેક પાણીની જાવક છે. ડેમમાં 5 સેન્ટીમીટર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. અહીં અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે અને સતત ડેમમાં પાણીની આવક ચાલુ છે. ચોપડા ડેમની આજરોજની સપાટી 187.45 મીટર છે, જે પૂર્ણ સપાટી 127.40 મીટર વર્ષાવીને 5 સેન્ટીમીટરનો ઓવરફ્લો થાય છે, જેના કારણે ચોપડા ડેમમાં 12.05 MCM પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે અને ચોપડા ડેમમાંથી અત્યારે 150 ક્યુસેક પાણીનો ઓવરફ્લો ચાલુ છે. અને આ 12.05 MCM પાણીના જથ્થાનો સંગ્રહ થવાથી સાગબારા તાલુકાના ચોપડવા, ચિત્રા કેવડી, સાગબારા જેવા 19 ગામોના ખરીફ, રવિ અને ઉનાળુ એમ 3 સિઝન માટે સિંચાઈની સુવિધાનો લાભ મળશે.